નર્મદાના સીમ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો હતો નર્મદાના વંઢ અને જાજપુરા ગામની સીમ વિસ્તારમાંથી ત્રણ વર્ષે દીપડો પાંજરે પુરાયો ભારે મહેનત બાદ દીપડાના પાંજરે પૂર્વમાં ફોરેસ્ટ વિભાગને સફળતા મળી તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓએ ભારે આતંક મચાવ્યો છે આ દીપડાઓને ઝડપી લેવા અને પ્રજાજનોને સુરક્ષા આપવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા રાત દિવસ ખડેપગે રહીને પોતાની કામગીરી અદા કરવામાં આવી રહી છે તાલુકાના વિવિધ વિસ્તારોમાં થી વધુ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા નવસારીના વાંસદામાં દીપડાના આતંક દીપડાનો આતંક યથાવત આંબાબારી ગામમાં દીપડાના હુમલાથી બાળક ઘાયલ છ વર્ષીય દીક્ષિત ચૌહાણ નામનું બાળક જે હુમલાના કારણે ઘાયલ થયો વહેલી સવારે ખેતરમાં બાળક પર હુમલો કરાયો બાળકને તાત્કાલિક સારવાર અર્થે વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ઘટનાની જાણ વન વિભાગને થતા અધિકારીઓ પણ દોડી આવ્યા જે બાદ દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી મહેસાણાથી જ્યાં તોફાની કપિરાજ પાંજરેપુરાયા સતલાસણામાં કપિરાજે આતંક મચાવ્યો હતો છેલ્લા બે દિવસથી કપિરાજે ભય ફેલાવ્યો હતો કપિરાજ પાંજરેપુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો પ્રવાસન સ્થળ દીવમાંથી સિંહોનું રેસ્ક્યુ કરાયું જશાધાર અને દીવ વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી રેસ્ક્યુ કરાયું છેલ્લા ઘણા દિવસોથી દરિયા કિનારા સહિતના વિસ્તારોમાં સિંહોના આંટાફેરા જોવા મળી રહ્યા હતા થોડા દિવસ પહેલા દીવના નાગવા બીચ અને વણાકબારા રોડ પર પણ સિંહો દેખાયા હતા જોકે અવારનવાર સિંહોના આટાફેરાને લઈ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હવે આગળ વાત કાતિલ દોરીથી સાવધાન કાતલ દોરીનો કહેર વખર્યો સુરતના કીમમાં પતંગની દોરીથી યુવકનું મોત નીપજ્યું કાતિલ દોરીથી યુવકનું ગળું કપાતા મોત મૂળ ઉમરપાડાના ચાલીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું સારવાર દરમિયાન યુવકનું મોત થયું થોડા સમય પહેલા પણ સુરતમાં એક યુવકનું મોત થયું હતું

અને ત્યારબાદ અમે અમારી હોસ્પિટલ અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડ્યા અને ત્યાં પહોંચતા એમનું મૃત્યુ થયેલ છે એ પેશન્ટનું નામ શૈલિયાભાઈ સિદ્ધિયાભાઈ વસાવા હતું ઉંમર વર્ષ ચાલીસ હતી એ ઉમરપાડા તાલુકાના હતા કંઈક સરદા ગામ કરીને ગામનું નામ છે તો ત્રીસમી નવેમ્બરે મહેસાણામાં પણ કાતેલ દોરીથી એક નિર્દોષનો જીવ ગયો હતો ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીઓ ઘાતક બની છે મહેસાણામાં દોરીથી ગળું કપાઈ જતાં યુવકનું મોત નીપજ્યું આંબલીયા સાણ બ્રિજ પર યુવકના ગળાના ભાગે દોરી વાગી પચીસ વર્ષીય યુવકનું ગળું દોરીથી કપાઈ ગયું જેના કારણે તે મોતને ભેટ્યો યુવક અને તેની પત્ની બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે યુવક દુર્ઘટનાનો શિકાર બન્યો જંત્રીના નવા સૂચિત ભાવ સામે તફાવત દર બજાર ભાવ સામે શક્ય નથી નવા દરના કારણે મકાનો ત્રીસ થી ચાલીસ ટકા મોંઘા થઈ શકે છે ક્રેડાઈએ રિવ્યુ માટે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીની સમય મર્યાદાની માંગ કરી સાથે જ સરકારે ઓનલાઈન વાંધા સૂચનો આપવા કહ્યું છે તે પણ યુઝર ફ્રેન્ડલી ન હોવાનો આક્ષેપ કર્યો પ્રાઇમરી એસ્ટિમેટ એવું કહે છે કે જમીન જે અમારું રો મટીરિયલ છે બાંધકામ જે અમારો વ્યવસાય છે અને ખરીદનારને જે સરકારના ટેક્સ લાગે છે આ બધું ભેગું કરીએ તો ઓન એન એવરેજ ત્રીસથી ચાલીસ ટકા મકાન મોંઘા થઈ જશે અને આટલી મોટી માત્રાની અંદર અગર મકાનો મોંઘા થઈ જશે તો કઈ રીતે રીતે પોષણ આવે આટલો મોટો મોટો ભાર અસહ્ય છે અને કોઈ પણ પણ વર્ગને નાનો વર્ગ વર્ગ હોય હોય કે કે એને આ એક્સેપ્ટેબલ પચી શકે એવો અસામાજિક તત્વો નો આતંક વધ્યો વરાછામાં તોફાની તત્વોનો આતંક સીસીટીવી કેદ અર્ચના સ્કૂલ સામે હરિધામ સોસાયટી પાસે દુકાનોમાં તોડફોડ કરાઈ તોફાની તત્વો દુકાનોમાં તોડફોડ કરીને હંગામો મચાવી દીધો આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી સર્જાઈ હતી વેપારીઓ કરગરી રહ્યા હતા કે આ રીતે નુકસાન ન કરો પરંતુ આ અસામાજિક તત્વો એ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કઈ રીતે આ તોફાની તત્વોએ થોડા થોડી મિનિટો માટે અહીં આતંક મચાવ્યો હતો આ સીસીટીવી ફૂટેજ એ વાતને પણ સાબિતી આપે છે કે અહીં કાયદાની અને પોલીસનો કોઈ જ ડર નથી કાયદાની એસી તૈસી કરતા અસામાજિક તત્વો જેમણે વેપારીઓને પણ નુકસાન પહોંચાડ્યું છે કારણ કે જે દુકાનમાં માલ ભરીને રાખ્યો હતો તેનું વેચાણ તો ન થયું પરંતુ આ રીતે તેમાં તોડફોડ થઈને આર્થિક નુકસાન વેપારીઓને વારો આવ્યો દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ મફતમાં પેટ્રોલ ભરી આપવા મારામારી કરાય દ્વારકા નેશનલ હાઇવે પર બરડીયા પાસેનો બનાવ પંપ કર્મચારીને કહ્યું મફત પેટ્રોલ આ પેટ્રોલ પંપ કર્મચારી સાથે મારામારી પણ કરી બનાવમાં પંપ કર્મચારી ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો તો પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ મારામારી કરી ગુંડાગર્દી કરી આ કર્મચારીએ ના પાડતા જ તેને માર મારવામાં આવ્યો વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ વડોદરામાં બનેલો બનાવ જે સીસીટીવીમાં કેદ થયો છે ફ્રૂટના વેપારીનો આપઘાતનો પ્રયાસ સુડતાળીસ લાખ સામે અત્યાર સુધીમાં બે થી અઢી કરોડ વસૂલ્યા વર્ષ બે હજાર બાર થી બે હજાર અઢાર સુધીમાં સુડતાળીસ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા વ્યાજખોરે કડક ઉઘરાણી કરી વારંવાર ધમકી આપતા કંટાળીને વેપારીએ ફિનાઇલ પીધું વ્યાજખોરની હાજરીમાં વેપારીએ ફિનાઇલ ગટગટાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પરિવારને જાણ વેપારીના પરિવારને જાણ કરાતા જ પરિવાર પણ દોડી આવ્યો તેમને પણ નુકસાન કરવાની ધમકી આ વ્યાજખોરો આપી હતી સમાચાર સુરતના માંગરોળથી માંગરોળમાં યુવકનો મૃતદેહ મળ્યો બળી ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો કઠવાડા ગામની સીમમાંથી લાશ મળી આવી સુરતના બ્રિજેશ વિરાણીની લાશ હોવાની જાણકારી છે હત્યારાઓને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી પ્રાથમિક દૃષ્ટિએ બોડીનું નિરીક્ષણ કરતાં સંપૂર્ણ બોડી બળી ગયેલ હતી બોડી ઉપર એક પણ જાતના કપડાં હતા નહીં અને નાની મોટી ઈજાઓ પણ હતી જેથી પ્રાથમિક દૃષ્ટિએ એનું કોઈએ કોઈ ઈરાદાથી અથવા અગમ્ય કારણોસર ખૂન કરી નાખ્યું હોય તેવું તે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ સુરતના ઉધના વિસ્તારમાં આરાધ્ય કોર્પોરેશન ઓફિસ પર થયેલા બે રાઉન્ડ ફાયરિંગ મામલે આરોપીઓને પોલીસે મેથી ચખાડ્યો ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસની ટીમ દ્વારા ચાર આરોપીઓને ઝડપી નબીરાઓનું પોલીસે સરઘસ કાઢ્યો આરોપીઓએ લોકો સમક્ષ હાથ જોડી વરઘોડો કાઢ્યો પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરીને ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું